ઋષિ ચિંતન ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત કરે છે. જન જન માં દેવત્વ જગાડો, આ ધરતી ને સ્વર્ગ બનાવો. યુગ ઋષિ પંડિત શ્રી રામ શર્મા આચાર્ય યુગ નિર્માણ યોજના નો ઉદ્દેશ જાહેર કર્યો કે મારા પ્રત્યક્ષ મનુષ્ય અને દેવતા અને ધરતી ને સ્વર્ગ બનાવી આજની વિષમ પરિસ્થિતિઓમાં આ સંકલ્પ ને સિદ્ધ કરવા ઋષિ ચિંતન ચેનલ ના માધ્યમથી જ્ઞાન રૂપી ગંગા ઇન્ટરનેટ જગતમાં પીરસવાનો અવસર પ્રાપ્ત થયેલ છે, જેમાં આ વિચાર ક્રાંતિની જ્ઞાન રૂપી પ્રસાદીને ગ્રહણ કરવાથી જીવનમાં એક આનંદ ઉત્સાહ ઉલ્લાસ જીવનની સફળતા તરફ લઈ જનાર ઋષિ ચિંતનની અમૃતવાણીની એક ઝલક પ્રસ્તુત કરી રહ્યો છું. મિત્રો, ઋષિ ચિંતન ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આજનો વિષય છે સ્વાર્થ ભાવ દૂર કરવા માટેના વ્યવહારિક ઉપાય. સરળદય અને સ્નેહપૂર્ણ વ્યક્તિઓ માટે પરસ્પર પ્રેમ રાખવો એ અઘરું શિક્ષણ છે, પરંતુ જેમણે તે શીખવું જ પડશે. શીખી લીધા પછી તે સુખ અને શાંતિ લાવે છે. આપણે જેમના સંપર્કમાં આવીએ છીએ તે બધા ઉપર આપણે પ્રેમ રાખવો જોઈએ. એનો અર્થ એવો નથી કે આપણે પ્રત્યક્ષ વ્યક્તિ સાથે એક સરખો પ્રેમ રાખીએ એવી આશા તો એક સામાન્ય મનુષ્ય પાસે તો શું, પરંતુ મોટામાં મોટા મહાપુરુષો પાસે પણ રાખી શકાતા નથી. ભગવાન રામ હનુમાનજી પર જેટલો પ્રેમ રાખતા હતા એટલો સુગ્રીવ, અંગદ, જામવંત વગેરે પર નહોતા રાખતા. આથી કોઈ મનુષ્યનું શરીર ધારણ કરનારા પાસે એવી આશા રાખવી નિર્થક છે કે તે બધા સાથે સરખો જ પ્રેમ રાખે. આપણું એક કર્તવ્ય છે કે આપણે આપણા માતા પિતા, પત્ની, બાળકો પ્રત્યે જેવી ભાવનાઓ રાખીએ છીએ એવી સારી પ્રેમ ભાવનાઓ બધા પ્રત્યે રાખવી જોઈએ. જે ક્ષણે કોઈ મનુષ્યને પ્રેમના બદલામાં કંઈક માગે એ જ સમયે જાણે છે કે તેનો અધિકાર સ્થાપિત કરવા માંડે છે અને તેને કારણે સ્વાર્થ ભરેલી ઈચ્છાઓનું સર્જન થાય છે. નિસ્વાર્થ પ્રેમ વગરનું મનુષ્ય ઈચ્છા, સ્પર્ધા અને બીજા અનેક દોષોમાંથી ફસાઈ જાય છે. અખંડ જ્યોતિ, જુલાઈ 1959, પેજ 8 અને 9. જય ગુરુદેવ, જય ગુરુદેવ.